નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ, પ્રવાહ અને પાવરના સૂત્ર ઉપર આધારિત કેટલાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલાઓ ગણ્યા હતા. ત્યાર પછી આપણે માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહનો ફેઝર ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરી શકાય એ આપણે શીખ્યા હતા. હવે આજે આપણે એક નવી થિયરીનો અભ્યાસ કરીએ કે જેનું નામ છે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, અથવા તો આને આમ પણ લખી શકાય કે માત્ર ઇન્ડક્ટર L ધરાવતો એસી પરિપથ, એનો આપણે અભ્યાસ કરીએ. ઇન્ડક્ટર એટલે શું એ તમને ખબર છે, આપણે ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા કે પરિપથનો જે ઘટક આત્મપ્રેરકત્વ ધરાવતો હોય એને ઇન્ડક્ટર કહેવાય. ઇન્ડક્ટર એ ખરેખર વાહક તારનું એક ગૂંચળું છે કે જે ગણના પાત્ર અવરોધ ધરાવે છે, કારણ કે વાહક તાર હોવાથી એને કંઈક અવરોધ તો હોય જ. તેથી ઇન્ડક્ટર છે એ ગણના પાત્ર અવરોધ ધરાવે છે, કારણ કે એક વાહક તારનું ગૂંચળું છે. પરંતુ આપણે એવું ધારી લઈશું કે ઇન્ડક્ટરનો અવરોધ અવગણી શકાય તેવો છે, એટલે કે આદર્શ રીતે ઇન્ડક્ટરનો શુદ્ધ અવરોધ શૂન્ય છે એવું આપણે આ થિયરીમાં ધારી લેવાનું છે. ખરેખર ઇન્ડક્ટર અવરોધ ધરાવે છે, પરંતુ આદર્શ રીતે આદર્શ ઇન્ડક્ટરમાં એનો શુદ્ધ અવરોધ શૂન્ય છે એવું આપણે અહીંયા આ થિયરીમાં ધારવાનું છે. આવા શૂન્ય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરની સાથે આપણે એક એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન કે જેના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t સૂત્ર મુજબ સમયની સાથે સતત બદલાય છે એની સાથે જોડીએ અને જે પરિપથ તૈયાર થાય તેને માત્ર ઇન્ડક્ટર L ધરાવતો એસી પરિપથ કહેવાય. આવો એસી પરિપથ આપણે આકૃતિમાં દર્શાવીએ. સમજો કે એક એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે, એની સાથે આપણે એક શૂન્ય અવરોધ ધરાવતું ઇન્ડક્ટર જોડીએ. આ ઇન્ડક્ટર કે જેનું ઇન્ડક્ટન્સ L છે, આ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન કે જેનો એસી વોલ્ટેજ V છે, આ એસી વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t સૂત્ર મુજબ સમયની સાથે સતત બદલાય છે. આવા એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે આપણે એક શૂન્ય અવરોધ ધરાવતું ઇન્ડક્ટર જોડેલું છે. કોઈ t સમયે ધારો કે આ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનમાં બે છેડાઓમાંથી એક છેડો ધન છે અને આ બીજો છેડો ઋણ છે. આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના કારણે આ પરિપથમાંથી પ્રવાહ વહેશે, એ પ્રવાહનો સમયની સાથે ફેરફાર di/dt જેટલો હશે. બરાબર, સમજો કે આ ઇન્ડક્ટર છે એના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ VL છે. તો આ બંધ પરિપથને આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો અહીંથી આમ તમે ઉપર જાઓ તો વોલ્ટેજ વધશે, આ બાજુ ગતિ કરીએ પ્રવાહમાં કોઈ ફેરફાર થશે નહીં, આમ નીચે આવો તો પ્રવાહથી શૂન્ય અવરોધ ધરાવતા ઇન્ડક્ટરમાંથી દાખલ થાય એટલે વોલ્ટેજમાં કોઈ ફેરફાર થાય નહીં, તેથી V+VL. ગતિ કરતા કરતા હતા ત્યાં ત્યાં પાછા આવો બરાબર 0, તો V+VL બરાબર 0. આ બંધ પરિપથને આપણે કિર્ચોફનો નિયમ લાગુ પાડ્યો છે, પરંતુ VL બરાબર EMF E, કારણ કે આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનને કારણે પરિપથમાંથી પ્રવાહ વહેશે, આ પ્રવાહ છે ઇન્ડક્ટરમાંથી પસાર થશે, તો ઇન્ડક્ટરના પોતાના પ્રવાહને કારણે એમાં EMF પ્રેરિત થશે અને આ EMF E બરાબર માઇનસ L di/dt જેટલું હશે, જ્યાં L એ ઇન્ડક્ટરનો આત્મપ્રેરકત્વ છે, di/dt એ પ્રવાહમાં સમયની સાથે થતો ફેરફાર છે. કારણ કે ઇન્ડક્ટરના પોતાના પ્રવાહને કારણે એમાં EMF પ્રેરિત થાય છે, તેથી ઇન્ડક્ટરનો આત્મપ્રેરકત્વ L અને પ્રવાહનો સમયની સાથે ફેરફાર di/dt એ EMF આપે.
L बराबर माइनस L di ना छेद मा dt आ VL अने V एनी कीमत अपने आ सूत्र ने अंदर मुकिए तो V बराबर શું લખાય Vm sin ओमेगा t Vm sin ओमेगा t आ प्लस अने आ माइनस तो प्लस माइनस माइनस L di by dt बराबर 0 आ माइनस L di by dt इने बराबर नी आ साइड ले जाओ એટલે प्लस L di by dt તેથી L di by dt बराबर Vm sin omega t माइनस વાળો પર બરાબર ને આ બાજુ લઈ જાવ તો પ્લસ થઈ જાય તેથી L di by dt बराबर Vm sin omega t આ L છે આ બાજુ ગુણાકારમાં આ બાજુ લઈ જાવ તો ભાગાકારમાં તેથી di by dt बराबर Vm ના છેદમાં L sin omega t માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાંથી વહેતો પ્રવાહ એનું સૂત્ર મેળવવું છે તો di છે એને સૂત્રનો કર્તા બનાવીએ તો di બરાબર dt અહીંયા છેદમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં તો Vm ના છેદમાં L sin omega t 2 dt આ di છે આપણે તો i મેળવવો છે તો એના માટે આ સમીકરણની બંને બાજુ સંકલન લઈએ સમીકરણની બંને બાજુ સંકલન લેતા તો શું થશે ઇન્ટિગ્રેશન di બરાબર ઇન્ટિગ્રેશન Vm ના છેદમાં L sin ओमेगा t 2 dt બંને બાજુ સંકલન લીધું છે કારણ કે આ પરિપથમાંથી વહે તો આપણે પ્રવાહ શોધવો છે તેથી ઇન્ટિગ્રેશન di બરાબર ઇન્ટિગ્રેશન Vm ના છેદમાં L sin ओमेगा t 2 dt ઇન્ટિગ્રેશન di એટલે i સંકલનના સૂત્રો તમને આવડતા હશે ઇન્ટિગ્રેશન dx બરાબર x ઇન્ટિગ્રેશન dy બરાબર y ઇન્ટિગ્રેશન dt બરાબર t તો ઇન્ટિગ્રેશન di બરાબર i આના બરાબર સંકલન t પ્રત્યે છે તેથી Vm અને L બંને સમયથી સ્વતંત્ર છે સંકલનની બહાર લખીએ તો Vm ના છેદમાં L ઇન્ટિગ્રેશન sin omega t 2 dt તો i બરાબર Vm ના છેદમાં L ઇન્ટિગ્રેશન sin omega t dt sin નું સંકલન માઇનસ cos તો ઇન્ટિગ્રેશન sin omega t તો માઇનસ cos omega t આ કોનું સંકલન થયું sin omega t માઇનસ cos omega t હવે t નો સહગુણક omega એને આપણે ભાગવા પડે બરાબર sin omega t નું સંકલન માઇનસ cos omega t બાકી રહ્યા એટલે t નો સહગુણક omega એના વડે આપણે ભાગવા પડે તેથી sin omega t dt બરાબર minus cos omega t છેદમાં omega plus c કારણ તો કે આ અનિયત સંકલન છે અહીંયા લિમિટ નથી લિમિટ હોય તો નિયત સંકલન અને લિમિટ ન હોય તો અનિયત સંકલન અનિયત સંકલન દૂર કરીએ તો સંકલનનો અચળાંક c મૂકવો પડે આ સંકલનનો અચળાંક એ સમયથી સ્વતંત્ર છે તેથી આ અચળાંકનું મૂલ્ય કેટલું થાય 0 જે લખવાની જરૂર નથી એટલે અહીંયા પ્લસ થી ન દર્શાવીએ તો પણ ચાલે તેથી i બરાબર Vm ઓમેગા ને બહાર લઈ લો ઓમેગા L માઇનસ cos ઓમેગા t બરાબર માઇનસ cos ઓમેગા t હવે આપણે ત્રિકોણમિતિમાં એક સૂત્ર લખીએ તમને યાદ જ હશે કે cos થીટા બરાબર શું લખાય sin pi by 2 plus theta અથવા તો sin 90 plus theta sin pi by 2 એટલે cos અને theta એટલે theta અહીંયા cos theta છે આપણી પાસે શું છે minus cos omega t તો આના ઉપરથી આપણે આમ લખી શકીએ minus cos omega t બરાબર minus ના minus
साइन पाई बाय टू थीटा की जगह शू है ओमेगा टी तो माइनस ओमेगा टी जो आ प्लस कोस ओमेगा टी होत ने तो अहीं वच्चे आपणे प्लस नी निशानी लगा परंतु अहीं माइनस कोस ओमेगा टी छे एटले वच्चे माइनस अने आम लखी शकाय माइनस ने हुं अंदर आपी दो तो साइन पाई बाय टू प्लस छे माइनस थी जशे ओमेगा टी माइनस छे प्लस थी जशे आना बराबर साइन ओमेगा टी प्लस छे आगळ लखी माइनस पाई बाय टू पाछळ लखी तो ओमेगा टी माइनस पाई बाय टू बराबर तो माइनस कोस ओमेगा टी ની જગ્યાએ શું લખી શકાય સાઈન સાઈન ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 આ કિંમત છે અહીંયા આપણે માઈનસ કોસ ઓમેગા ટી એની જગ્યાએ મૂકીએ તો આ બરાબર વીએમ છેદમાં ઓમેગા માઈનસ કોસ ઓમેગા ટી તો સાઈન ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 સાઈન ઓમેગા ટી માઈનસ પાઈ બાય 2 કે જે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાંથી વહેતા પ્રવાહનું સૂત્ર છે માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ એના માટે પ્રવાહનું સૂત્ર I બરાબર Vm છેદમાં ઓમેગા L sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2 અને આ પણ લખાય I બરાબર I sin ઓમેગા t માઈનસ પાઈ બાય 2 જ્યાં Im बराबर Vm ना छेद मा ओमेगा है बराबर Vm ना छेद मा ओमेगा है इन जगह सुन लिखो Im तो Im बराबर Vm ना छेद मा ओमेगा है तो आ वोल्टेज नो सूत्र छे V बराबर Vm sin ओमेगा t आ प्रवाह नो सूत्र I बराबर Im sin ओमेगा t माइनस पाई बाय 2 अबे DC परिपथ मा अवरोध ए प्रवाह ने नियंत्रण करवानो काम એવી જ રીતે એસી પરિપથમાં આ ઓમેગા L એ પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ કરશે ડીસી પરિપથમાં આપણને ખબર છે ઓહમના નિયમ મુજબ I બરાબર Vm ના છેદમાં R તો અવરોધ R છે એ ડીસી પરિપથમાં પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ કરે તો એવી જ રીતે અહીંયા આ એસી પરિપથમાં ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ એમાં પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ કોણ કરશે ઓમેગા L ઓહમનો નિયમ Im બરાબર Vm ના છેદમાં R અહીંયા શું છે Im બરાબર Vm ના છેદમાં ઓમેગા L તો ઓમેગા L છે ને એ અવરોધ R ને સમતુલ્ય રાશિ છે બરાબર અહીં ઓમેગા L એ અવરોધને સમતુલ્ય રાશિ છે જેવો કામ અવરોધ ડીસી પરિપથમાં કરે છે એવો જ કામ ઓમેગા L એસી પરિપથમાં કરે છે અવરોધ છે એ ડીસી પરિપથમાં પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ કરે જ્યારે ઓમેગા L એ એસી પરિપથમાં પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ કરે તેથી ઓમેગા L એ અવરોધને સમતુલ્ય રાશિ છે આ ઓમેગા L છે એને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય ઓમેગા L ને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે જેને XL વડે દર્શાવાય છે ઓમેગા L ને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે જેને XL વડે દર્શાવાય છે બરાબર આ ખાસ યાદ રાખજો તેથી ઓમેગા L બરાબર શું થાય XL જ્યાં XL એ ઇન્ડક્ટર અને આવૃત્તિના સમપ્રમાણમાં છે આવૃત્તિના સમપ્રમાણમાં છે આ XL છે એ ઇન્ડક્ટર અને આવૃત્તિના સમપ્રમાણમાં છે શું કામ કે XL છે એ ઇન્ડક્ટર અને આવૃત્તિના સમપ્રમાણમાં છે
तो के अहीं ओमेगा એટલે શું થાય 2 पाई f અને ઇન્ડક્ટર l છે 2 पाई अचळ છે એટલે ઓમેગા બરાબર f અને ઇન્ડક્ટર l તેથી આ xl છે એ આવૃત્તિ અને ઇન્ડક્ટરના સમપ્રમાણમાં છે તેથી અહીં આપણે આમ લખી શકીએ કે xl ચલે છે l into f કારણ કે ઓમેગા બરાબર 2 पाई f છે 2 पाई अचळ છે તેથી ઓમેગા એટલે f અને ઇન્ડક્ટર l આ f અને l ના સમપ્રમાણમાં xl છે તેથી xl ચલે છે l into f હવે આપણે આ પ્રવાહ છે im એને આવી રીતે દર્શાવી શકીએ vm ના છેદમાં xl im બરાબર vm ના છેદમાં ઓમેગા તો ઓમેગા એટલે શું થાય xl तो im बराबर vm ना छेद मा xl હવે ઓમેગા l એને ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે એટલે શું કહેવાય છે xl તો આ xl છે તો અવરોધ ને સમતુલ્ય રાશિ છે તેથી ઇન્ડક્ટર નો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનું પરિમાણ અવરોધ જેવું જ છે અહીં xl નું परिमाण अवरोध ना परिमाण जेवुज छे कारण के डीसी परिपथ मा अवरोध आर जे काम करे छे एज काम एसी परिपथ मा एक्सएल करे छे તેથી एक्सएल નું પરિમાણ અવરોધ ના પરિમાણ જેવું જ છે જેનો એકમ ओहम छे बराबर આની સંજ્ઞા છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નો એકમ તમને પૂછાય તો યાદ હોવો જોઈએ ઓહમ છે આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ v બરાબર vm sin ઓમેગા t અનુસાર અને પ્રવાહ i બરાબર im sin ઓમેગા t - π/2 અનુસાર બદલાય છે અહીંયા વોલ્ટેજ v અહીંયા પ્રવાહ i મહત્તમ વોલ્ટેજ vm મહત્તમ પ્રવાહ i sin sin ओमेगा t या ओमेगा t माइनस पाई बाय 2 એટલે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 રેડિયન જેટલો પાછળ છે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ v બરાબર vm sin ओमेगा t અને પ્રવાહ i બરાબર im sin ओमेगा t હતો તેથી માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને સમાન કળામાં હતા તેથી કળા તફાવત શૂન્ય પરંતુ અહીંયા માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથમાં વોલ્ટેજ v બરાબર vm sin ઓમેગા t છે અને પ્રવાહ i બરાબર im sin ઓમેગા t - π/2 છે તેથી વોલ્ટેજ કરતા પ્રવાહ એ કળામાં π/2 રેડિયન જેટલો પાછળ છે પાછળ શું કામ નિશાની માઇનસ છે જો નિશાની માઇનસ ની જગ્યાએ પ્લસ હોય તો આપણે એમ બોલત કે વોલ્ટેજ કરતા પ્રવાહ એ કળામાં π/2 રેડિયન જેટલો આગળ છે પરંતુ અહીંયા નિશાની માઇનસ છે તેથી માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 રેડિયન જેટલો પાછળ છે માત્ર ઇન્ડક્ટર ધરાવતા परिपथमा वोल्टेज करता प्रवाह कलामा पाई बाय 2 रेडियन जेटलो पाछळ छे अथवा 1 चतुर्थांश चक्र जेने શું કહેવામાં આવે છે 1/4 સાયકલ જેટલો પાછળ છે આમ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં π/2 રેડિયન જેટલો પાછળ છે અથવા 1 ચતુર્થાંશ ચક્ર એટલે કે 1 પૂર્ણ ચક્ર દરમિયાન કળા છે 2 π રેડિયન જેટલી હોય આ 2 पाई રેડિયન એને આપણે 4 વડે ભાગીએ તો π/2 થાય
એટલે વોલ્ટેજ કરતા પ્રવાહ છે એ પાઈ બાય 2 રેડિયન જેટલો કળામાં પાછળ છે એટલે કે એક સાયકલનો ચોથો ભાગ થાય એટલો એ કળામાં પાછળ છે એટલે આને બીજી રીતે પણ લખી શકાય એક ચતુર્થાંશ ચક્ર એટલે કે 1 બાય 4 સાયકલ જેટલો વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં પાછળ છે આનો મતલબ એવો કે વોલ્ટેજ જ્યારે શૂન્ય હશે ત્યારે પ્રવાહ મહત્તમ હશે અને પ્રવાહ જ્યારે શૂન્ય હશે ત્યારે વોલ્ટેજ મહત્તમ હશે માત્ર અવરોધ ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ બંને એકસાથે શૂન્ય બંને એકસાથે મહત્તમ બંને એકસાથે લઘુત્તમ આવી રીતે બદલાતા કારણ કે બંને સમાન કળામાં હતા તેથી તેમની વચ્ચેનો કળા તફાવત શૂન્ય હતો જ્યારે અહીંયા માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ કળામાં પાઈ બાય 2 રેડિયન જેટલો પાછળ છે એટલે આપણે વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આપણે અહીંયા આલેખ દોરીએ તો આવો મળશે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે વોલ્ટેજ વિરુદ્ધ ઓમેગા ટી અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ દોરીએ અહીંયા 0 પાઈ બાય 2 પાઈ 3 બાય પાઈ 2 અને 2 પાઈ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી સૂત્ર મુજબ બદલાય છે એટલે વોલ્ટેજ નો આલેખ છે એ સાઇન વિધેય જેવો જ મળશે તો વોલ્ટેજ નો આલેખ પહેલા આકૃતિમાં દર્શાવો શૂન્ય થી શરૂ કરશું મહત્તમ થઈ વળી પાછો શૂન્ય થશે આ રીતે આપણને વોલ્ટેજ નો આલેખ મળશે સેના માટે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે આ કોનો આલેખ છે વોલ્ટેજ સાઇન વિધેય મુજબ સમયની સાથે બદલાય છે પહેલા શૂન્ય પછી મહત્તમ પછી ઘટે ઋણ મહત્તમ વળી પાછો ઘટે અને શૂન્ય થાય આ રીતે વોલ્ટેજ બદલાશે પરંતુ પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 રેડિયન જેટલો કળામાં પાછળ છે એટલે વોલ્ટેજ જ્યારે શૂન્ય હશે ત્યારે પ્રવાહ મહત્તમ હશે પ્રવાહ જ્યારે શૂન્ય થશે ત્યારે વોલ્ટેજ મહત્તમ હશે બરાબર તેથી આપણે આ પ્રવાહનો આલેખમાં બતાવીએ તો અહીંયા વોલ્ટેજ શૂન્ય તો પ્રવાહ છે એ અહીંથી આમ મહત્તમ થશે જેમ જેમ વોલ્ટેજ છે એ મહત્તમ થતો જશે બરાબર એમ પ્રવાહ છે એ ઘટતો જશે અહીંયા વોલ્ટેજ મહત્તમ પ્રવાહ શૂન્ય પછી વોલ્ટેજ ઘટે તો પ્રવાહ છે એ વધશે આ રીતે આમ આપણને આ સેનો આલેખ મળે છે પ્રવાહ આ એવું સૂચવે છે કે જ્યારે વોલ્ટેજ શૂન્ય છે ને ત્યારે પ્રવાહ મહત્તમ જ્યારે પ્રવાહ મહત્તમ વોલ્ટેજ શૂન્ય પછી વોલ્ટેજ ઘટે તો પ્રવાહ વધે આવી રીતે આમ સતત સમયની સાથે બદલાતા રહે બંને પરંતુ બંને વચ્ચેનો જે કળા તફાવત છે એ કેટલો છે પાઈ બાય 2 રેડિયન જેટલો છે એટલે અહીંયા બંને એક સાથે શૂન્ય બંને એક સાથે ધન ને બંને એક સાથે ઋણ મહત્તમ ને એવું નથી થતું બરાબર છે જ્યારે વોલ્ટેજ શૂન્ય હશે ત્યારે પ્રવાહ છે એ મહત્તમ થશે જ્યારે પ્રવાહ શૂન્ય હશે ત્યારે વોલ્ટેજ મહત્તમ થશે આ રીતે આ વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા ટી નો આલેખ એ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે દોરી શકાય હવે આના ઉપરથી આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટેના વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર આપણે આકૃતિમાં દર્શાવીએ વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર અહીંયા આવશે x ને અહીંયા આવશે y પહેલા આપણે વોલ્ટેજ નો ફેઝર દર્શાવીએ વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t વોલ્ટેજ ને દર્શાવતો ફેઝર એનું તીર કેવું રાખવાનું વોલ્ટેજ ના મહત્તમ મૂલ્ય જેટલું Vm જેટલું અને ખૂણો દિશા કઈ તો કે x અક્ષ સાથે sin નો જે ખૂણો હોય એ જ ખૂણો રાખવાનો તેથી આ વોલ્ટેજ ને દર્શાવતો ફેઝર આપણે દોરીએ તો આવો મળશે આ V બરાબર આ વોલ્ટેજ ને દર્શાવતો ફેઝર છે જેનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો હશે ઓમેગા t જેટલો બરાબર આ વોલ્ટેજ નો y અક્ષ પરનો પ્રક્ષેપ આ મૂલ્ય છે એ Vm હોય તો y અક્ષ પરનો પ્રક્ષેપ કેટલો થાય
Vm sin omega t છે તો ફેક્ટ તો આ વોલ્ટેજ નો ફેઝર માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે એવી જ રીતે આપણે પ્રવાહ નો ફેઝર દર્શાવ્યો હવે પ્રવાહ છે એ કળામાં વોલ્ટેજ કરતા પાઈ બાય 2 રેડિયન જેટલો પાછળ છે તો પ્રવાહ નો ફેઝર આપણે અહીંયા દર્શાવશું આય પણ બંને વચ્ચેનો જે આ ખૂણો છે એ કેટલો હશે पाई बाय 2 છે આ તીર નીચે દર્શાવ્યું આ તીર ઉપર દર્શાવ્યું એનું કારણ શું તો કે વોલ્ટેજ છે એ પ્રવાહ કરતા કળામાં पाई बाय 2 રેડિયન આગળ છે અને પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં पाई बाय 2 રેડિયન જેટલો પાછળ છે એટલે વોલ્ટેજ ને દર્શાવતો ફેઝર કે આપણે ઉપર દોર્યો છે અને પ્રવાહ ને દર્શાવતો ફેઝર નીચે દોર્યો છે આ જે તીર છે એની લંબાઈ ધારો કે આપણે im જેટલી રાખીએ કારણ કે પ્રવાહ છે i બરાબર im sin ઓમેગા t સૂત્ર મુજબ બદલાય છે બરાબર તો આ જે તીર છે એની લંબાઈ કેટલી હશે વોલ્ટેજ ના મહત્તમ મૂલ્ય જે સોરી પ્રવાહ ના મહત્તમ મૂલ્ય જેટલી હશે તેથી આ પ્રવાહ નો જે ફેઝર છે એનો y અક્ષ પર નો પ્રક્ષેપ આ થશે અને એ કેટલો હશે im sin omega t છે પરંતુ કેવું આવશે માઈનસ બરાબર એ માઈનસ છે કે આપણે દર્શાવવાની જરૂર નથી પણ અહીંયા આપણે omega t minus pi by 2 લખશું omega t minus pi by 2 એટલા માટે કે વોલ્ટેજ કરતા પ્રવાહ છે pi by 2 જેટલો કળામાં પાછળ છે બરાબર એટલે vm sin omega t એ વોલ્ટેજ ને દર્શાવતો ફેઝર એનો y અક્ષ પરનો પ્રક્ષેપ છે અને im sin omega t minus pi by 2 એ પ્રવાહ ને દર્શાવતો ફેઝર છે જે કળામાં pi by 2 રેડિયન જેટલો વોલ્ટેજ કરતા પાછળ છે બરાબર તો આ થઈ ગયોનો આલેખ અને આ થઈ ગયોનો ફેઝર ડાયાગ્રામ બરાબર તો આ છે માત્ર ઇન્ડક્ટર ને લાગુ પડે એસે વોલ્ટેજ એનું પ્રવાહનું સૂત્ર વોલ્ટેજનું સૂત્ર બરાબર ત્યાર પછી વોલ્ટેજ અને પ્રવાહ એનો ઓમેગા ટી વિરુદ્ધનો આલેખ અને એનો ફેઝર ડાયાગ્રામ હજુ અહીંયા આપણે આમાં પાવર વેવ એનું સૂત્ર મેળવવાનું છે પરંતુ એ પહેલા આ બોર્ડ છે કે આખે આખું તમે લખી નાખો કારણ કે આપણે જગ્યા જોશે પછી આપણે પાવર વેવ એનું સૂત્ર મેળવીએ માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથ માટે પાવર વેવનું સમીકરણ આપણે મેળવીએ બરાબર હવે આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે પાવર વ્યય એનું સૂત્ર મેળવીએ હવે પ્રશ્ન થાય કે પાવર વ્યય કેવી રીતે શરૂઆતમાં તો આપણે ઇન્ડક્ટરનો શુદ્ધ અવરોધ શૂન્ય લીધો હતો તો અહીંયા પાવર વ્યય કેવી રીતે થાય તો હમણાં આપણે સૂત્ર ભણ્યા હતા im બરાબર vm ના છેદમાં ઓમેગા l આ ઓમેગા l એ એસી પરિપથમાંથી વહેતા પ્રવાહને નિયંત્રણ કરવાનું કામ કરે છે એટલે ઓમેગા l છે એ અવરોધ r ને સમતુલ્ય રાશિ છે તેથી ઓમેગા l ને કારણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પાવર વ્યય થશે આ પાવર વ્યય એનું આપણે સૂત્ર મેળવીએ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ v બરાબર vm sin ઓમેગા t અને પ્રવાહ i બરાબર માઈનસ vm ના છેદમાં ઓમેગા l ઇન્ટુ cos ઓમેગા t પાવર v p બરાબર v અને i બંને છે તો પાવર p બરાબર vi કિંમત મૂકી દઈએ વોલ્ટેજ ની કિંમત કેટલી vm sin ઓમેગા t અને પ્રવાહની કિંમત માઈનસ vm ઓમેગા l ઇન્ટુ cos ઓમેગા t અને બરાબર vm ઇન્ટુ vm માઈનસ બાર કાઢી દો vm ઇન્ટુ vm એટલે vm નો સ્ક્વેર છેદમાં ઓમેગા l કૌંસમાં sin ઓમેગા t ઇન્ટુ cos ઓમેગા t બરાબર માઈનસ v સ્ક્વેર m છેદમાં ઓમેગા l આને આપણે 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ
तो 2 वडे भागे એટલે 2 ओमेगा l 2 वडे गुणिए तो 2 sin ओमेगा t cos ओमेगा t परंतु ओमेगा l बराबर xl અને ત્રિકોણમિતિનું એક સૂત્ર છે 2 sin ओमेगा t cos ओमेगा t बराबर sin 2 ओमेगा t 2 sin ओमेगा t cos ओमेगा t बराबर sin 2 ओमेगा t આ બંને કિંમત આ સમીકરણની અંદર મૂકી દઈએ તો પાવર p बराबर माइनस v स्क्वायर m छेद में 2 ओमेगा l की जगह है x है 2 sin ओमेगा t cos ओमेगा t એટલે sin 2 ओमेगा t આ મળ્યો આપણને પાવર વ્યયનું સૂત્ર એક આવકાર પરનું પાવરનું સરેરાશ એક આવર્ત કાળ પરનું पावर नो सरेराश એટલે વાસ્તવિક પાવર અને આ વાસ્તવિક પાવર p બાર બરાબર સરેરાશ માં માઈનસ v સ્ક્વેર m છેદ માં 2xl sin 2 ઓમેગા t p बार એટલે સરેરાશ પાવર એના બરાબર સરેરાશમાં માઈનસ v સ્ક્વેર m છેદ માં 2xl sin 2 ઓમેગા t પરંતુ v સ્ક્વેર m ના છેદ માં 2xl એ અચળ છે એનું સરેરાશ મળે નહીં એટલે સરેરાશ ની બહાર લખીએ તો p बार બરાબર માઈનસ v સ્ક્વેર m છેદ માં 2xl સરેરાશમાં sin 2 ઓમેગા t પરંતુ sin નું એક આવર્તકાળ પરનું સરેરાશ કેટલું થાય 0 પરંતુ સરેરાશમાં sin 2 ઓમેગા t બરાબર 0 કારણ કે sin નો વિસ્તાર -1 થી 1 છે એક પૂર્ણ ચક્ર દરમિયાન sin નું જેટલું ધન મૂલ્ય હશે એટલું જ ઋણ મૂલ્ય હશે તેથી એક આવર્તકાળ પરનું સરેરાશ sin નું 0 થાય sin સ્ક્વેર હોય તો એનો વિસ્તાર 0 થી 1 तो sin स्क्वायर નું એક આવર્તકાળ પરનું સરેરાશ 1/2 થાય પરંતુ sin નું એક આવર્તકાળ પરનું સરેરાશ 0 થાય આ કિંમત આની અંદર મૂકી દઈએ તો 0 ગુણ્યા -v સ્ક્વેર m છેદ માં 2xl તો પાવર p બાર બરાબર 0 આમ માત્ર ઇન્ડક્ટર l ધરાવતા AC પરિપથમાં પાવર વ્યય 0 હોય છે માત્ર ઇન્ડક્ટર धरावता एसी परिपथ में पावर व्यय 0 होय छे पावर नो व्यय થાય છે બરાબર તો પાવર વ્યય 0 કઈ રીતે તો હકીકતમાં જ્યારે આપણે ઇન્ડક્ટર ને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ ત્યારે અમુક સમય માટે ઇન્ડક્ટર એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી ઊર્જા મેળવે વળી એટલા જ સમયમાં ઇન્ડક્ટરે મેળવેલી ઊર્જા એ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનને પાછી આપી દે આમ અમુક સમય માટે ઊર્જા મેળવશે અને એટલા સમય માટે મેળવેલી ઊર્જા પાછી એસી પ્રાપ્તિ સ્થાનને આપી દેશે તેથી ઇન્ડક્ટરે મેળવેલી જે ઊર્જા છે એનો પરિણામી પાવર વ્યય 0 થાય આ પરિણામી પાવર વ્યય 0 કઈ રીતે થાય છે એ સમજવા માટે આપણે એક ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર કરીએ અને આ પ્રવાહની સાથે વોલ્ટેજને અનુરૂપ અમુક ગાળામાં પાવર કેટલો હશે તે આપણે વિચારીએ બરાબર એ પહેલા આ પાવર વ્યય એનું સૂત્ર તમે લખી લ્યો ત્યાર પછી આ પાવર વ્યય 0 કઈ રીતે થાય છે એ સમજવા માટે આપણે એક ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર કરીએ અને આ પ્રવાહની સાથે વોલ્ટેજને અનુરૂપ ચોક્કસ ગાળામાં પાવર કેટલો હશે એ આપણે વિચારીએ બરાબર હવે માત્ર ઇન્ડક્ટર L ધરાવતા AC પરિપથમાં પાવર વ્યય 0 કેવી રીતે એ સમજવા માટે આપણે એક ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર કરીએ
આ પ્રવાહની સાથે વોલ્ટેજને અનુરૂપ જુદા જુદા ગાળામાં પાવર કેટલો મળે છે એનો આપણે વિચાર કરીએ. ઇન્ડક્ટર એ ખરેખર વાહક તારનું એક ગુજરૂત છે. સમજો કે આ ઇન્ડક્ટરમાંથી આપણે આ દિશામાં આની જેટલો પ્રવાહ દાખલ કરીએ છીએ. તો આ ઇન્ડક્ટરમાંથી પ્રવાહ આવી રીતે આમ દાખલ થશે, આમ પાછળથી પસાર થઈ અને વળી પાછો અહીંથી બહાર નીકળશે. આ રીતે આમ ઇન્ડક્ટરમાં પ્રવાહ પસાર થાય છે અને આ છેડેથી પ્રવાહ બહાર નીકળે છે. જે છેડામાંથી પ્રવાહ બહાર નીકળે છે તેને હું B નામ આપું અને જ્યાંથી પ્રવાહ દાખલ થાય છે એને આપણે નામ આપીએ A. A છેડામાંથી પ્રવાહ દાખલ થાય છે અને B છેડામાંથી પ્રવાહ બહાર નીકળે છે. આ ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ ધારો કે L છે. હવે આ ઇન્ડક્ટરમાંથી આપણે પ્રવાહ કેવી રીતે પસાર કરીએ છીએ એને દર્શાવતી એક આકૃતિ દોરીએ. Y અક્ષ ઉપર આપણે પ્રવાહ લઈએ અને X અક્ષ ઉપર આપણે સમય લઈએ. આ 0 અહીંયા પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને 2 પાઈ. હવે ધારો કે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ એવી રીતે આપણે પસાર કરીએ છીએ કે શરૂઆતમાં પ્રવાહ શૂન્ય છે, પછી આપણે એને વધારી અને મહત્તમ કરીએ છીએ, વળી પાછો એક દિશામાં ઘટાડી અને શૂન્ય કરીએ, વળી પાછો આપણે ઋણ દિશામાં વધારી અને ઋણ મહત્તમ કરીએ અને ફરી પાછો એને શૂન્ય કરીએ. એવી રીતે આ ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ. આ પ્રવાહને આપણે આકૃતિમાં દર્શાવીએ. સમજો કે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ એ શરૂઆતમાં શૂન્ય છે, પછી એને આપણે વધારી અને મહત્તમ કરીએ, પછી ઘટાડી શૂન્ય કરીએ, વળી પાછો ઋણ મહત્તમ ઘટાડી અને શૂન્ય કરીએ. આ રીતે આપણે આ ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ. આ પ્રવાહ એને અલગ અલગ ચાર વિભાગમાં વિભાગીએ. આવી રીતે આપણે આ જે પ્રવાહ પસાર થાય છે એને અલગ અલગ ચાર વિભાગમાં વિભાગેલો છે. આ 0, 1, 2, 3 અને 4. આ પ્રવાહને અનુરૂપ એસી વોલ્ટેજ એ પણ આપણે આ લેખમાં દર્શાવીએ. પ્રવાહ આપણે ઇન્ડક્ટરમાંથી કેવી રીતે પસાર કરીએ? તો કે શરૂઆતમાં પ્રવાહ શૂન્ય છે, પછી આપણે વધારી અને મહત્તમ કરીએ છીએ, વળી પાછું એ જ દિશામાં પ્રવાહ ઘટાડી અને શૂન્ય કરીએ, વળી પાછું આપણે પ્રવાહની દિશા ઉલટાવીએ છીએ, ઉલટાયેલી દિશામાં આપણે મહત્તમ કરીને પાછું શૂન્ય કરીએ છીએ. આ રીતે આ ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય છે. આ પ્રવાહને અનુરૂપ વોલ્ટેજ કેવી રીતે બદલાશે એનો આલેખ આપણે અહીંયા બતાવીએ. આપણને ખબર છે કે વોલ્ટેજ એ કળામાં પ્રવાહ કરતા પાઈ બાય 2 રેડિયન જેટલો આગળ છે અને પ્રવાહ એ કળામાં વોલ્ટેજ કરતા પાઈ બાય 2 રેડિયન જેટલો પાછળ છે. તો જ્યારે પ્રવાહ શૂન્ય હશે ત્યારે વોલ્ટેજ મહત્તમ હશે અને વોલ્ટેજ છે એ શૂન્ય હશે ત્યારે પ્રવાહ મહત્તમ હશે. તો આ જ આકૃતિમાં આ પ્રવાહને અનુરૂપ વોલ્ટેજ કેવી રીતે બદલાય એનો આલેખ દર્શાવીએ. શરૂઆતમાં પ્રવાહ છે એ શૂન્ય છે એટલે વોલ્ટેજ કેવા હશે? મહત્તમ. અહીંથી આપણે વોલ્ટેજ શરૂઆત કરીએ તો જેમ જેમ પ્રવાહ છે એ વધશે એમ વોલ્ટેજ શું થશે? ઘટશે. પછી વોલ્ટેજ છે એ ઋણ દિશામાં મહત્તમ થશે, ઘટી અને શૂન્ય થશે અને વળી પાછો ધન દિશામાં મહત્તમ થશે. આ રીતે પ્રવાહને અનુરૂપ વોલ્ટેજ બદલાશે. આ જે આલેખ છે કોનો છે? પ્રવાહ. અને આ જે આલેખ છે શેનો છે? વોલ્ટેજ. જ્યારે પ્રવાહ શૂન્ય છે ત્યારે વોલ્ટેજ મહત્તમ, જ્યારે વોલ્ટેજ શૂન્ય છે ત્યારે પ્રવાહ મહત્તમ. બરાબર. પ્રવાહ શૂન્ય છે ત્યારે વોલ્ટેજ મહત્તમ ને વોલ્ટેજ મહત્તમ છે ત્યારે પ્રવાહ શૂન્ય છે. બરાબર. આવી રીતે વોલ્ટેજ અને પ્રવાહ બંને બદલાય છે. હવે 0 થી 1 દરમિયાન પ્રવાહ છે શૂન્યથી વધીને કેવો થાય છે? મહત્તમ. 0 થી 1 ના ગાળામાં પ્રવાહ છે શૂન્યથી વધીને મહત્તમ થાય છે.
એટલે કે આ ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ છે મહત્તમ થાય ઇન્ડક્ટરનો પ્રવાહ છે મહત્તમ થાય તો ઇન્ડક્ટરના આ અંદરના વિસ્તારનું મેગ્નેટાઇઝેશન થાય એટલે એનું ચુંબકીયકરણ થાય તેથી ઇન્ડક્ટરનો આ છેડો છે એન ધ્રુવ તરીકે વર્તશે અને આ છેડો છે એસ ધ્રુવ તરીકે વર્તશે તેથી એન માંથી આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે અને આમ S માંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ દાખલ થતી હશે સમજાય છે 0 થી 1 દરમિયાન પ્રવાહ 0 થી વધીને કેવો થાય છે મહત્તમ થાય છે એટલે આ ઇન્ડક્ટરના અંદરના ભાગનું એટલે કે કોર ભાગનું છે મેગ્નેટાઇઝેશન થશે એના કારણે ઇન્ડક્ટરનો આ છેડો N તરીકે વર્તશે અને આ છેડો S તરીકે વર્તશે એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ N માંથી બહાર નીકળે અને S માં દાખલ થતી હશે જ્યારે પ્રવાહ છે 0 થી વધીને મહત્તમ થાય અને વોલ્ટેજ છે એ 0 થી મહત્તમ થી ઘટીને 0 થાય આવી કન્ડિશનમાં આ ઇન્ડક્ટર એ એસી પ્રાપ્તિ સ્થાન પાસેથી ઊર્જા મેળવશે એટલે કે પાવર મેળવશે પાવર એટલે પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર બરાબર તો 0 થી 1 દરમિયાન પ્રવાહ અને વોલ્ટેજ આ બંને કેવા છે ધન છે એટલે એનો ગુણાકાર પણ કેવો આવે ધન તેથી 0 થી 1 દરમિયાન પાવર છે એ ધન મળશે આ પાવરનો આલેખ 0 થી 1 દરમિયાન પાવર છે એ ધન મળશે કારણ કે આ ઇન્ડક્ટર છે એ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી ઊર્જા મેળવે છે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ એ મહત્તમ છે અને વોલ્ટેજ છે એ પ્રવાહની સાથે ઘટે છે તેથી ઇન્ડક્ટર છે એ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી પાવર મેળવે છે ઊર્જા મેળવે છે આ ઊર્જા એ પ્રવાહ અને વોલ્ટેજનો ગુણાકાર છે તો 0 અને 1 દરમિયાન વોલ્ટેજ અને પ્રવાહ બંને ધન છે તો એનો ગુણાકાર પાવર પણ ધન આવે 1 થી 2 દરમિયાન આ જ દિશામાં આપણે પ્રવાહ છે ઇન્ડક્ટરમાંથી દાખલ કરીએ છે પરંતુ હવે પ્રવાહ છે મહત્તમ થી શું થાય છે ઘટે છે બરાબર પ્રવાહ મહત્તમ થી ઘટે એટલે આ જે ઇન્ડક્ટર છે એનો અંદરના વિસ્તારનું જે મેગ્નેટાઇઝ થયું હતું એ હવે ડીમેગ્નેટાઇઝ થશે કારણ કે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ આપણે ઘટાડીએ છીએ તો ડીમેગ્નેટાઇઝ થાય તો વોલ્ટેજ ઋણ મળે કારણ કે પ્રવાહ છે સમયની સાથે ઘટે છે એટલે આ ઇન્ડક્ટરે 0 થી 1 દરમિયાન જે કાંઈ ઊર્જા છે એ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી મેળવી હશે એ ઊર્જા 1 થી 2 દરમિયાન પાછી આપી દેશે તો 1 થી 2 દરમિયાન પ્રવાહ છે ધન છે વોલ્ટેજ ઋણ છે આ બંનેનો ગુણાકાર આપણને પાવર આપે તો એક ઋણ અને એક ધન એનો ગુણાકાર કેવો આવશે ઋણ આવશે તેથી 1 થી 2 દરમિયાન પાવર એ આપણને ઋણ મળશે બરાબર 0 થી 1 દરમિયાન ઇન્ડક્ટરે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી ઊર્જા મેળવી હતી અને 1 થી 2 દરમિયાન ઇન્ડક્ટરે એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાને ઊર્જા પાછી આપી હવે 2 થી 3 દરમિયાન પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે એટલે ઋણ દિશામાં મહત્તમ થાય છે એટલે ઇન્ડક્ટરમાં જે છેડામાંથી પ્રવાહ બહાર નીકળતો હતો એ છેડામાંથી પ્રવાહ છે દાખલ થશે અને જ્યાંથી દાખલ થતો હતો એ છેડામાંથી પ્રવાહ બહાર નીકળશે એટલે જે છેડો છે N હતો એ છેડો S બનશે અને જે છેડો S હતો ઇન્ડક્ટરનો એ શું બનશે N એટલે આ પ્રવાહ છે એ આ દિશામાંથી આમ ઇન્ડક્ટરમાં દાખલ થશે અને અહીંથી પ્રવાહ છે બહાર નીકળશે સમજાય છે 2 થી 3 ના ગાળા દરમિયાન છે એ પ્રવાહની દિશા આપણે ઉલટાવીએ છીએ પ્રવાહની દિશા ઉલટાવીએ એટલે જ્યાંથી પ્રવાહ ઇન્ડક્ટરમાંથી બહાર નીકળતો હતો ત્યાંથી આપણે દાખલ કરીએ છીએ અને જ્યાંથી દાખલ થતો ત્યાંથી બહાર નીકળે છે તો પ્રવાહ હવે આવી રીતે આમ વહે તો આ છેડો N ને આ છેડો S બને તો પ્રવાહ અને વોલ્ટેજ બંને ઋણ છે તો એનો ગુણાકાર પાવર છે ધન આવે એટલે વળી 2 થી 3 સમયગાળા દરમિયાન ઇન્ડક્ટર છે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન પાસેથી
ઊર્જા મેળવશે તેથી જે પાવર છે કેવો આવશે 2 થી 3 ગાળા દરમિયાન ધન આવશે ત્યાર પછી 3 થી 4 સમય દરમિયાન પ્રવાહ છે એ એનીએચ દિશામાં પણ હવે શું થાય છે ઘટે છે એટલે આ ઇન્ડક્ટરના અંદરના ભાગમાં શું થશે ડીમેગ્નેટાઇઝ થશે તેથી વોલ્ટેજ છે એ વધે પ્રવાહ ઘટે કારણ કે π/2 રેડિયન જેટલો કળામાં પ્રવાહ પાછળ છે તો પ્રવાહ ઘટશે એટલે વોલ્ટેજ વધશે પ્રવાહ ઋણ છે વોલ્ટેજ ધન છે બંનેનો ગુણાકાર પાવર ઇન્ડક્ટરે મેળવેલી ઊર્જા પાછી AC વોલ્ટેજ પ્રાપ્તિસ્થાનને આપી દેશે એટલે આ જે પાવર છે કેવો આવશે ઋણ આવશે બરાબર આમ 0 થી 1 દરમિયાન ઇન્ડક્ટર છે AC વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન પાસેથી ઊર્જા મેળવે છે 1 થી 2 દરમિયાન ઇન્ડક્ટર AC વોલ્ટેજ પ્રાપ્તિસ્થાનને મેળવેલી ઊર્જા પાછી આપી દે છે આ એક અર્ધચક્ર પૂરું થયું બીજા અર્ધચક્ર દરમિયાન એટલે કે 2 થી 3 સમય દરમિયાન વળી પાછો ઇન્ડક્ટર છે એ AC વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન પાસેથી ઊર્જા મેળવે છે અને 3 થી 4 દરમિયાન ઇન્ડક્ટરે મેળવેલી ઊર્જા એ AC વોલ્ટેજ પ્રાપ્તિસ્થાનને પાછી આપે છે આમ જેટલી ઊર્જા મેળવે છે એટલી પાછી આપે છે જેટલી મેળવે એટલી પાછી આપે આમ ઇન્ડક્ટરમાંથી પસાર થતો પાવર ગેઇન એ કેવો હશે શૂન્ય હશે કારણ કે એના એક આવર્તકાળ પરનું પાવરનું સરેરાશ કેવું થાય શૂન્ય જેટલો પાવર ધન હશે એટલો સામે ઋણ જેટલો ધન હશે એટલો ઋણ એટલે આમ એક પૂર્ણ ચક્ર દરમિયાન એક આવર્તકાળ પર પાવરનું મૂલ્ય કેવું હશે સરેરાશ મૂલ્ય શૂન્ય હશે તેથી ઇન્ડક્ટર માંથી વહેતો પાવર ગે એ કેવો હશે શૂન્ય હશે બરાબર છે તો આ છે માત્ર ઇન્ડક્ટર L ધરાવતો AC પરિપથ શરૂઆતમાં તમને વોલ્ટેજનું સૂત્ર પ્રવાહનું સૂત્ર ત્યાર પછી આપણે વોલ્ટેજ અને પ્રવાહ એના વિરુદ્ધ ઓમેગા t નો આલેખ ત્યાર પછી વોલ્ટેજ અને પ્રવાહને ધરાવતો દર્શાવતો ફેઝર્સ આપણે દોર્યો ત્યાર પછી આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પાવર ગેઇનનું સૂત્ર મેળવ્યું અને છેલ્લે આપણે સમજૂતી મેળવી કે આ પાવર ગેઇન થવાનું કારણ શું આ પાવર ગેઇન થાય છે પણ એ શૂન્ય શું કામ એની આ સમજૂતી આપણે મેળવી બરાબર જો તમને પ્રશ્ન એમ પૂછાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના સૂત્ર મેળવો તો તમારે આકૃતિથી શરૂઆત કરી અને છેલ્લે પ્રવાહનું સૂત્ર મેળવવાનું I બરાબર Im sin ωt - π/2 સુધી તમને પ્રશ્ન એમ પૂછાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહ વિરુદ્ધ ઓમેગા t નો આલેખ દોરી અને એનો ફેઝર્સ દર્શાવો તો અહીંયા આપણે બીજા ભાગમાં જે બે આકૃતિઓ દોરી હતી એ આકૃતિ તમારે દોરવાની તમને પ્રશ્ન એમ પૂછાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથ માટે પાવર ગેઇનનું સૂત્ર મેળવો તો આની પહેલા આપણે પાવર ગેઇનનું સૂત્ર મેળવ્યું એ તમારે કહેવાનું અને પ્રશ્ન એમ પૂછાય કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા AC પરિપથમાં પાવર વ્યય શૂન્ય શું કામ તેનું આ કારણ તમારે દર્શાવવાનું આ ચારેય તબક્કા વ્યવસ્થિત ટેક્સ્ટબુકમાં લખેલા છે તમે જોઈ લેજો બરાબર છે તો આ ટોપિક છે ઇન્ડક્ટરને લાગુ પાડેલ AC વોલ્ટેજ આવતા લેક્ચરમાં આપણે આને અનુરૂપ ઉદાહરણનો દાખલો જોઈશું અને ત્યાર પછી નવી થિયરી ભણશું કે માત્ર કેપેસિટરને લાગુ પાડેલું બરાબર ત્યાં સુધી આ આખે આખો પ્રશ્ન છે વ્યવસ્થિત તૈયાર કરી અને લખી નાખો નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી આગળ વધશું બરાબર ત્યાં સુધી જય હિન્દ જય ભારત